નમસ્કાર મારો તમને સવાલ છે કે જ્યારે પણ આપણે નિર્ણયો લઈએ છીએ ત્યારે તે હંમેશા સાચો કાં તો ખોટો હોય છે લીધેલો નિર્ણય સાચો છે કે ખોટો તે અંતે જ સમજાય છે હું નિર્ણય લેતી વખતે કેવી રીતે જાણી શકું કે મેં જે નિર્ણય લીધો છે એ યોગ્ય છે કે નહીં મને સમજાવો પણ તમે કોઈ પ્રશ્નની નકલ કેમ કરી રહ્યા છો ઠીક છે ના ના મેં મને પરીક્ષાઓમાં ક્યારે એટલી રૂચિ નહોતી મેં ક્યારે ધ્યાન નથી આપ્યું પરંતુ મેં જોયું કે હું જ્યારે કોલેજમાં હતો ત્યારે ઘણા લોકો તેમની બાયમાં અહીંયા ત્યાં દરેક જગ્યાએ તેઓએ કંઈક લખ્યું હોય અને બધી પ્રકારની ચિઠ્ઠીઓ અને વસ્તુઓ તે પણ તે બધા જ જવાબોની નકલ કરતા હતા તમે પ્રશ્નની નકલ કરી રહ્યા છો કારણ કે ના ના હું તમારા પર કોઈ ટિપ્પણી કરવાનો પ્રયાસ નથી કરી રહ્યો કારણ કે આ બધે જ છે કારણ કે તમે દરેક સરળ વસ્તુ માટે તમારી જાતમાં આવો સંઘર્ષનું નિર્માણ કરી રહ્યા છો તમને લાગે છે કે તમે કંઈક ખોટું કરી રહ્યા છો કંઈક ખોટું કંઈક ખોટું સર ખુશીથી કંઈક ખોટું કરો તો ઠીક છે હેલો કોઈને ખરેખર ખબર નથી હોતી કે શું તેઓ યોગ્ય કામ કરે છે કે ખોટું શું તેઓ સો ટકા જાણે છે ના તેથી પોતાની વધારે ચિંતા ન કરો શું આ સાચું છે શું આ ખોટું છે તે એટલું જ છે કે જ્યારે તમે કંઈક કરો છો ત્યારે શું આ મારા અને મારા આસપાસના દરેક લોકો માટે સુખાકારી લાવે છે તમારી બધી ચિંતા આજ તો છે જે લોકોને લાગે છે કે તેઓ હંમેશા સાચા છે તેઓ ભયંકર લોકો છે તમે આમાંથી જુલમો ઉત્પન્ન કરો છો હું હંમેશા સાચો છું મેં મારા જીવનમાં બધા જ યોગ્ય નિર્ણયો લીધા આ એક જુલમી છે આ મનુષ્ય નથી તે ખૂબ જ નીચ મનુષ્ય બની જાય છે જે બધું બરાબર કરે છે તમારે સાચી વસ્તુઓ કરવાની જરૂર નથી ફક્ત થોડા વધુ માનવીય રહો જ્યારે તમે કંઈક કરો ત્યારે જ ખાતરી કરો કે તે તમારા માટે સારું છે અને તમારી આસપાસના દરેક માટે પણ સારું છે બસ એટલું જ તે સાચું છે કે તે ખોટું છે કોણ નિર્ણય લેશે જો તે દરેક માટે સુખાકારી લાવે છે તો તે યોગ્ય વસ્તુ છે કે નહીં કોઈ પણ નક્કી નથી કરી શકતું કે શું સાચું છે કે શું ખોટું છે કારણ કે એક હજાર વર્ષોથી તેઓએ આ જ બાબતો પર ચર્ચા કરી છે અને કોઈ પણ નિષ્કર્ષ આવ્યું નથી કે શું સાચું છે અને ખોટું શું છે અને જે લોકો માને છે કે તેઓ યોગ્ય વસ્તુઓ કરી રહ્યા છે તેઓએ એકબીજા સાથે ખૂબ જ ભયાનક વસ્તુઓ કરી છે હંમેશા તો સાચા અને ખોટા જોવાને બદલે જે નૈતિકતાનું પરિણામ છે જેમાં તમે વિશ્વાસ કરો છો કેમ કે તમે તમારી અંદરની માનવતાને જગાડતા નથી તમે જીવંત માનવતા કેમ નથી બનતા માનવતાનો અર્થ ફક્ત આ આપણે પહેલાં પણ વાત કરી છે પ્રાણી પ્રકૃતિનો પ્રકૃતિનો અર્થ અર્થ સીમાઓને નક્કી છે છે માનવ દરેકને તમારી સીમામાં વિસ્તૃત કરવા અથવા સામેલ કરવા કારણ કે આ એક કુદરતી જંખના છે તમે જ્યાં પણ હો તમે કંઈક વધારે બનવા માંગો છો કંઈક વધુ શું છે આ એટલા માટે છે કારણ કે તમારી બુદ્ધિ એવી જગ્યાએ આવી છે જ્યાં તેને સીમાઓ પસંદ નથી તે વિસ્તૃત થવા માંગે છે આ માનવ સ્વભાવ છે માનવ પ્રકૃતિ કુદરતી રીતે સમાવિષ્ટ છે પ્રાણી પ્રકૃતિ વિશિષ્ટ છે તે સીમાઓ નક્કી કરવા માંગે છે તેથી જો કોઈ ખોટું હોય તો પણ સાચાને ખોટાની સીમામાં રહેવાને બદલે ચાલો આપણે તેને સામેલ કરીએ અને જે કરીએ તે શ્રેષ્ઠ કરીએ કારણ કે જ્યારે તમને લાગે છે કે હું બધી યોગ્ય વસ્તુઓ કરી રહ્યો છું તો તમારા જીવનમાં તમને દરેક જણ ખોટા લાગે છે કૃપા કરીને આનું નિષ્ઠાપૂર્વક સંબોધન કરો અને જુઓ મોટા ભાગના લોકો આ સ્થિતિમાં છે પોતાના સિવાય દરેક જગ્યાએ ક્યાંક ખોટું છે જો દરેક જણ ખોટા છે અને ફક્ત તમે જ સાચા છો તો તે ગાંડપણની નિશાની છે તે કંઈ સંકેત નથી સાચો હોવાનો તો તમે સમય ન બગાડો સાચા અને ખોટા નિર્ણયોમાં જ્યારે તમે વ્યાજબી રીતે સંતુલિત અને સ્પષ્ટ અને ખુશ હો કોઈ બાબતે નિરાશ ન હો ત્યારે નિર્ણય લો તમારો જીવ તેમાં રેડી દો કંઈક અદ્ભુત બનશે તમે યોગ્ય કામ ન કરી શકો પરંતુ તમે કોઈ મહાન કાર્ય કરી શકો છો તમે કોઈ અદ્ભુત વસ્તુ કરી શકો છો એટલું પૂરતું છે હું ક્યાં સુધી જઈશ શું થશે ઠીક છે તે વિવિધ વસ્તુઓ પર આધારિત છે તમારી પોતાની બુદ્ધિ તમારી યોગ્યતા અને એ સમય જેમાં આપણે અસ્તિત્વમાં છીએ તે સમયે તમારે છૂટછાટ કરવી જોઈએ નહીં ઇતિહાસમાં જુદા જુદા સમયે જુદી જુદી વસ્તુઓ થઈ છે આપણી તેની સાથે સુસંગત હોઈ શકીએ આજે આપણી શું પ્રશંસા થઈ છે આવતીકાલે શું પ્રશંસા થઈ શકે છે અથવા આપણે ગયા પછી આપણી કેવી પ્રશંસા થશે પરંતુ આપણે આપણા જીવનમાં જે કંઈ કર્યું એ સંપૂર્ણ સંમિલિત થઈને કર્યું કારણ કે જીવન તેની સંમિલિતતામાં છે જીવન તેની ચોકસાઈમાં નથી તમારી સંમિલિતતા અનિયંત્રિત હોવી જ જોઈએ તમે જે પણ કરો જુઓ કે કેવી રીતે દરેકની સુખાકારી આમાં સામેલ થઈ શકે જો તમે સમાવિષ્ટ પ્રક્રિયામાં છો અને તમે સામેલ છો તો તે સારું છે તમે સાચા કે ખોટા સાચા કે ખોટા તમારા જીવનના અંતિમ દિવસ સુધી તમે તે નક્કી કરી શકતા નથી કે સાચું કે ખોટું શું છે કારણ કે ત્યાં હંમેશા એવા લોકોનો સમૂહ હશે જે કહેશે કે તે ખોટું છે ખરું કે નહીં